ઘણા બધા શબ્દો જે સામાન્ય વપરાશમાં આવતા હોય તમને એ ખબર જ હોય, પણ એના નવા નવા ઉપયોગો તમે શીખો તો પણ તમારું શબ્દભંડોળ બહુ જ સહેલાઈથી વધી શકે. અંગ્રેજી ભાષામાં શબ્દભંડોળ વધારવું હોય તો માત્ર નવા શબ્દો શીખવા એવું જરૂરી નથી. ઘણા બધા શબ્દો જે સામાન્ય વપરાશમાં આવતા હોય તમને એ ખબર જ હોય, પણ એના નવા નવા ઉપયોગો તમે શીખો તો પણ તમારું શબ્દભંડોળ બહુ જ સહેલાઈથી વધી શકે. તો આજે એક એવો શબ્દ લઈએ જે તમે જાણો જ છો, મિન્ટ. ગુજરાતીમાં આપણે એને ફૂદનો કે ફૂદીનો કહીએ. તો એ તમે જોઈ શકો છો ચિત્રની અંદર, મિન્ટ. તો મિન્ટનો અંગ્રેજી ભાષામાં કઈ કઈ રીતે ઉપયોગ થાય છે તેની વાત કરીએ. આઈ લાઈક ધ સ્મેલ એન્ડ ટેસ્ટ ઓફ મિન્ટ, એ તો તમને ખબર જ છે, તમને ફૂદનો ચામાં ધારો કે નાખીને ભાવે જ છે. તો આઈ લાઈક ધ સ્મેલ એન્ડ ટેસ્ટ ઓફ મિન્ટ, એ એક પ્રયોગ થયો. એ સિવાય બીજો છે, અ મિન્ટ ઇઝ અ પ્લેસ વેર કોઇન્સ એન્ડ નોટ્સ આર ઓફિશિયલી મેડ, એટલે જ્યાં ચલણી સિક્કાઓ અથવા નોટ બનાવવામાં આવતી હોય પૈસા, તો એ જગ્યાને આપણે ઇંગ્લિશમાં મિન્ટ કહીએ છીએ, એટલે કે ટંગશાળ. ત્રીજું છે, હી વિલ મિન્ટ મની ઓર હી વિલ મેક અ મિન્ટ ઇન હિઝ ન્યૂ બિઝનેસ. તો મિન્ટ મની એટલે ખૂબ જ પૈસા કમાશે, હી ઇઝ મિન્ટિંગ મની, તો એ ખૂબ પૈસા કમાઈ રહ્યો છે. બીજો એક પ્રયોગ છે, ચોથો, ઇઝ હર કાર ઇઝ ઓલવેઝ ઇન મિન્ટ કન્ડિશન, એટલે કોઈ પણ વસ્તુની ખૂબ જ કાળજી રખાયેલી હોય, ભલે જૂની હોય પણ બહુ જ સારી રીતે એને સચવાયેલી હોય, તો આપણે એમ કહીએ કે એ મિન્ટ કન્ડિશનમાં છે, એટલે કે બહુ જ સરસ એની પરિસ્થિતિ છે. ધેન ફોર્થ, ગ્લોકલ ઇઝ અ ન્યૂલી ઓર ફ્રેશલી મિન્ટેડ વર્ડ, કોઈ નવો શબ્દ અથવા શબ્દ સમૂહ તમે શોધી નાખો, બનાવો, જાતે બનાવો, તો આપણે એને અ ફ્રેશલી મિન્ટેડ વર્ડ અથવા એક્સપ્રેશન કહી શકીએ કે તમે જાતે એને બનાવ્યો છે. અને આફ્ટર ડિનર મીન્સ ઘણા બધા વ્યક્તિઓના ઘરમાં આવી આદત હોય કે જમ્યા પછી કોઈક પેપરમિન્ટ જેવું ખાતા હોય, તો એ મિન્ટ એ બીજો એક અર્થ થયો. તો તમે જોયું કે મૂળભૂત શબ્દ જે છે તે મિન્ટ છે, અને એનો અંગ્રેજી ભાષામાં અલગ અલગ રીતે ઉપયોગ થતો હોય. એક ટંગશાળ માટે, એક ખૂબ સારી કન્ડિશન હોય તેના માટે મિન્ટ કન્ડિશન, અને કોઈ નવો શબ્દ સમૂહ અથવા શબ્દ તમે બનાવ્યો હોય તો એ ફ્રેશલી મિન્ટેડ અથવા ન્યૂલી મિન્ટેડ વર્ડ અથવા એક્સપ્રેશન કહેવાય. અને પેપર મિન્ટ્સ તો તમને ખ્યાલ જ છે. હું આશા રાખું છું કે આ તમને ઉપયોગી થઈ પડશે. અને તમે એવા બીજા કોઈ શબ્દો સામાન્ય વિચારો કે જેના ઘણા બધા અર્થ થઈ શકતા હોય. વધુ આવતા અંકે નમસ્કાર.